अध्यापक मित्रों नमस्कार, हूँ डॉक्टर उदय व्यास आपना माटे एक नवो विडियो लाव्यो छूं, जेनी मदद थी आप अपना वर्गनी टीम बनावी शकशो। घणा मित्रों ने मूंझवण छे, घणा फोन कॉल्स छे के प्रथम वार टीम केवी रीते बनावी। आ सॉफ्टवेर आपणे सौ प्रथम वार वापरवा जई रह्या छीए एटले आवी मूंझवण होय ए स्वाभाविक छे, परंतु टीम बनावता पहेला जो કેટલીક ટિપ્સ આપણે જાણી લઈએ તો તે બનાવવામાં આપણને બહુ સરળતા રહે। તો એક પછી એક બહુ ઓછી ટિપ્સ છે, પણ જો એ આપ ધ્યાનથી જોઈ લેશો તો હું માનું છું કે આપ બહુ સરળતાથી આપની ટીમ બનાવી શકશો। ટીમ બનાવતા પહેલાં આપની પાસે આપને જે ટીમ બનાવવાની છે તે વિદ્યાર્થીઓની યાદી હાર્ડ કોપી કે સોફ્ટ કોપી સ્વરૂપે રેડીમાં હોવી જોઈએ। ટીમનું એક ચોક્કસ નામ પણ આપે અગાઉથી નક્કી કરેલું હોવું જોઈએ। નામ તાર્કિક રીતે રાખશો તો સરળતા રહેશે। એક ટ્રાયલ ટીમ પણ આપ કરી શકો છો, એટલે કે થોડા ઘણા વિદ્યાર્થીઓના નામ એડ કરી અને તેની ચકાસણી કરી શકો છો। જરૂર પડે તમે એ વિદ્યાર્થીઓના નામ ડિલીટ પણ કરી શકો છો, એટલે કે ટીમ ડિલીટ કરી શકો છો, અથવા તમને એમ લાગે કે બધું બરાબર છે તો તમે આગળ ટીમમાં નવા વિદ્યાર્થીઓ ઉમેરી શકો છો। સામાન્ય રીતે આપણે સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5માં ભણાવવાની શરૂઆત કરીએ છીએ, તો એ સેમના વિદ્યાર્થીઓ આપણા પરિચિત હોય છે, તો એવા 4-5 વિદ્યાર્થીઓનો સંપર્ક આપણે રાખવો જોઈએ। તો જ્યારે આપણે રિયલ ક્લાસની શરૂઆત કરીએ એ પહેલાં એ વિદ્યાર્થીઓને ઓનલાઈન કરી અને રિયલ ક્લાસરૂમનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરી અને આપણે એક પ્રયોગ કરી શકીએ છીએ। એક બીજી અગત્યની બાબત છે કે જ્યારે આપણે પ્રથમવાર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઇન્ટરનેટની સ્પીડ સૌથી સારી હોય, આપણા ડેસ્કટોપમાં ઓછા આઇકોન હોય, મેમરી ફ્રી હોય અને આપણે અનુકૂળતા હોય, આટલી વસ્તુ ધ્યાનમાં રાખી અને જો આપણે ટ્રાયલ લઈએ તો હું માનું છું કે ટીમ બહુ સરળતાથી બનાવી શકશો। આટલી ટિપ્સની સાથે આપણે હવે રિયલમાં કેવી રીતે ટીમ બનાવવી એ જોઈએ। મિત્રો, ઇન્ટરનેટનું કનેક્શન ચાલુ છે, આપણે વેબ બ્રાઉઝર ખોલ્યું છે, વેબ બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં MS Teams લખ્યું છે, હું એન્ટર દબાવું છું। અલગ અલગ વિકલ્પ જોવા મળશે, એમાં ચેટ મીટિંગ્સ કોલિંગ્સ આ પ્રથમ ઓપ્શન આપણે ક્લિક કરીશું। પ્રથમ ઓપ્શન પર ક્લિક કરતા આપણને સ્ક્રીન ઉપર સાઇન ઇન નો સ્ક્રીન જોવા મળશે, તેના પર ક્લિક કરવું। ક્લિક કરીએ એટલે આપણને ક્રેડેન્શિયલ પૂછવામાં આવશે। ક્રેડેન્શિયલ જ્યાં લખવાનો છે એ સાઇન ઇન સ્ક્રીન ઉપર, ઈમેલ એડ્રેસ, ફોન નંબર ઓર સ્કાઈપ। પણ મિત્રો ધ્યાન રાખશો, આપણે અહીંયા આપણું કોઈ ઈમેલ આઈડી લખવાનું નથી, આપણો કોઈ ફોન નંબર નથી લખવાનો અથવા સ્કાઈપ વિશે કશું કરવાનું નથી। અહીંયા આપણને આપણા ઇન્સ્ટિટ્યૂટ તરફથી જે ક્રેડેન્શિયલ આપવામાં આવ્યો છે એ લખવાનું છે। ક્રેડેન્શિયલને આપણે લોગિન આઈડી પણ કહી શકીએ, યુઝર આઈડી પણ કહી શકીએ અને એનું ગુજરાતી થાય છે ઓળખ। એટલે અહીંયા આપણે જોડાવા માટેની કોલેજ તરફથી આપણને જે ઓળખ મળેલી છે એ લખવાની છે અથવા આપવાની છે। સરળતા ખાતર મિત્ર આપણે નોટપેડમાં એક નાની ફાઇલ બનાવી ડેસ્કટોપ પર રાખીએ અને એમાં આપણું ક્રેડેન્શિયલ લખી રાખીએ, તો જ્યારે જ્યારે વારે વારે આપણે ટાઈપ કરવાની જરૂર પડે તો એમાંથી આપણે સિલેક્ટ કરી અને પેસ્ટ કરી શકીએ। હું એ જ પ્રમાણે કરવા જઈ રહ્યો છું, મારું ક્રેડેન્શિયલ મેં કોપી કરી પેસ્ટ કર્યું છે અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરું છું। ત્યારબાદ આપણે જે પાસવર્ડ નક્કી કરેલો છે એ પાસવર્ડ અહીંયા આપવાનો છે। હું મારો નક્કી કરેલો પાસવર્ડ અહીંયા આપું છું। પાસવર્ડ બહુ જ ધ્યાનપૂર્વક આપવો જોઈએ જેથી આપણો સમયનો બચાવ થાય। ત્યારબાદ અહીંયા હું સાઇન ઇન પર ક્લિક કરીશ એટલે સ્ટે સાઇન ઇન સ્ક્રીન જોવા મળે છે। અહીંયા ઉપરની બાજુમાં મારું ક્રેડેન્શિયલ જોવા મળે છે, અહીંયા હું યસ વિકલ્પ પસંદ કરીશ। યસ
विकल्प पसंद करता आपने माइक्रोसॉफ्ट टीम नो पहलो स्क्रीन जोवा मळशे। आमा स्क्रीन पर माइक्रोसॉफ्ट टीम्स लिखू छे। जो माइक्रोसॉफ्ट नी एप डाउनलोड करवी होय तो पण यहाँथी करी शकाय छे, परंतु आपणे नवी टीम बनावी छे एटले आपणे यूज द वेब एप इंस्टेड पर क्लिक करीशुं। आ हाइपरलिंक छे, हाइपरलिंक पर आपणे कर्सर लई जई अने क्लिक करीशुं एटले आपणे आपणो फर्स्ट स्क्रीन जोवा मळशे। मित्रों ध्यानमां राखशो, अलग अलग प्रकारना स्क्रीन होई शके छे, अलग अलग विकल्पमां आपणे आ स्क्रीन मळवो जोईए। स्क्रीननी आ साइड डॉट्स होवा जोईए, माइक्रोसॉफ्ट टीम्स होवुं जोईए, अहींया आ पेनल होवी जोईए अने अहींया आपणुं टीमनुं लिस्ट होवुं जोईए। जमणी बाजू आपणे जईए तो अहींया आपणुं जे क्रेडेन्शियल छे एनुं शॉर्ट फॉर्म ऑटोमेटिक बनावेलुं छे એ જોવા મળશે। આ બાજુ જોઈન ઓર ક્રિએટ ટીમ જોવા મળે છે, એના ઉપર હું અહીંયા ક્લિક કરીશ, મારી ઓળખ ઉપર હું ક્લિક કરીશ। આ જે સિમ્બોલ છે નાનો, એ આપણી સ્ટેટસ બતાવે છે, અલગ અલગ પ્રકારના સ્ટેટસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। સપોઝ અહીંયા આપણે અવેલેબલ ઉપર ક્લિક કરીએ તો અવેલેબલ, બિઝી, ડોન્ટ ડિસ્ટર્બ, રાઇટ બેક, appears away, whatever, અહીંયાથી આપણે આપણું જે સ્ટેટસ હોય, ફોર એક્ઝામ્પલ સપોઝ ઇફ વી આર ઇન બિઝી, તો આપણે આ સ્ટેટસ કરી શકીએ છીએ। તો સામેવાળી વ્યક્તિ જ્યારે પણ આપણું સ્ટેટસ જુએ તો એને ખ્યાલ આવે કે આ વ્યક્તિ બિઝી છે, અને જ્યારે આપણે અવેલેબલ હોઈએ તો ફરી આપણે રીસેટ સ્ટેટસ કરી અને અવેલેબલ પણ થઈ શકીએ છીએ। મિત્રો આપણે આપણી ઓળખ માટે અહીંયા ચિત્ર અથવા આપણને ગમતું કોઈક સિમ્બલ અથવા આપણો ફોટોગ્રાફ્સ પણ ચેન્જ પિક્ચર કરી અને આપણા ડેસ્કટોપમાંથી પસંદ કરી શકીએ છીએ। ત્યારબાદ સેવ કરી શકાય। અહીંયાથી સેટિંગ્સમાં આપણે જઈએ તો સેટિંગ્સની અંદર જનરલમાં આપણને અલગ અલગ પ્રકારની ડિસ્પ્લે સ્ક્રીન, સ્ક્રીન કેવો પ્રકારનો દેખાય એની ત્રણ થીમ જોવા મળે છે, હાઈ કોન્ટ્રાસ્ટ, ડાર્ક અને ડિફોલ્ટ। અત્યારે આપણે ડિફોલ્ટ થીમ ઉપર છીએ અને ડિફોલ્ટ સ્ક્રીન, ડિફોલ્ટ જે થીમ છે એનો સ્ક્રીન છે, પરંતુ આપણે અહીંયા બદલી શકીએ છીએ। જ્યારે આપણે અલગ અલગ ટીમ બનાવીએ તો એના બે પ્રકારના વ્યૂ આપણને જોવા મળશે। ફોર એક્ઝામ્પલ અત્યારે આપણો ડિફોલ્ટ વ્યૂ છે એ ગ્રીડ છે, પણ જો સપોઝ લિસ્ટ કરીએ અને લિસ્ટ કરીએ તો આપણો વ્યૂ બદલાય છે। જો લિસ્ટ વ્યૂ કરીએ તો સ્ક્રીન ત્રણ ભાગમાં વહેંચાય છે। આ સાઈડ આપણને કંટ્રોલ પેનલ જોવા મળશે, આ બાજુ આપણને આપણે બનાવેલી ટીમનું લિસ્ટ જોવા મળશે સ્ક્રીન ઉપર, અને અહીંયા ચેટિંગ પણ જોવા મળશે। પરંતુ સામાન્ય રીતે આપણે ગ્રીડ લેઆઉટનો ઉપયોગ કરીએ છીએ। અહીંયાથી આપણે લેંગ્વેજ સિલેક્ટ કરી શકીએ, પણ આ બે વિકલ્પ આપણે જનરલી બહુ જરૂર પડતી નથી, માત્ર વ્યૂ અને વ્યૂમાં પણ જ્યારે ભૂલથી આપણે ખૂબ મીન્સ કે લિસ્ટ કરી લીધું હોય અને કોઈ વિકલ્પ શોધતા હોય તો સૌપ્રથમ આપણે ચેક કરવાનું રહે કે આપણે કયો વિકલ્પ પસંદ કર્યો છે। હું ડિફોલ્ટ ગ્રીડ વિકલ્પ પસંદ કરું છું અને ત્યારબાદ ક્લોઝ કરું છું। મિત્રો મેં બનાવેલી જે ટીમ છે એનું લિસ્ટ આપ જોઈ શકો છો। લિસ્ટની ડાબી બાજુ નવી એક્ટિવિટી, ચેટ્સ, ટીમ્સ, એસાઇનમેન્ટ્સ, કેલેન્ડર, કોલ્સ વગેરે વિકલ્પ જોવા મળે છે। આપણું શીખવાનું છે અત્યારે નવી ટીમ બનાવવાનું, તો વધુ વિકલ્પ આપણે ફરીવાર જોઈશું। અત્યારે આપણે ટીમ બનાવવા જઈ રહ્યા છીએ। ધ્યાનમાં રાખો મિત્રો, જો આપણો સ્ક્રીનનો લેઆઉટ લિસ્ટમાં હશે તો આ વિકલ્પ આપણને નીચેની બાજુ અહીંયા જોવા મળશે, અને જો આપણો વ્યૂ ગ્રીડ હશે તો આપણને આ વિકલ્પ અહીંયા જોવા મળશે। અહીંયાથી આપણે નવી ટીમ બનાવી શકીશું। મેં આ ચાર ટીમ બનાવેલી છે, કદાચ આપે ટીમ બનાવેલી પણ હોય, આપ નવી ટીમ પણ બનાવી રહ્યા હોવ તો અહીંયા જઈ આપણે ક્લિક કરીશું।
नवी टीम बनावा माटे आपणे जॉइन ओर क्रिएट टीम एमां क्रिएट टीम विकल्प पसंद करीशुं। क्रिएट टीम पर क्लिक करीशुं एटले आपणे चार विकल्प जोवा मळशे, क्लास, पीएलसी, स्टाफ एंड अदर्स। अत्यारे आपणे नवो क्लास, नवा विद्यार्थी माटेनो क्लास बनावा जई रह्या छीए, तो क्लास पर क्लिक करीशुं। क्लास पर क्लिक करीशुं एटले आपणे आपणी टीमनुं नाम अहींया नक्की करवानुं छे। पेपरनुं नाम आपी शकीए अथवा सेमेस्टरनुं नाम आपी शकीए, पण जे पण नाम आपीए એ લોજિકલ આપવું જેથી વિદ્યાર્થીને ખબર પડે અને આપણને પણ ખબર પડે, અને જ્યારે ભવિષ્યમાં બીજી કોઈ ટીમ બનાવીએ ત્યારે કોઈ કોન્ફ્લિક્ટ ન થાય માટે લોજિકલ નામ આપવું। સપોઝ હું અહીંયા નામ આપું છું, મારે બીએસસી, બીએસસી સીએસ સેમ થ્રી પેપર ના વિદ્યાર્થીઓ માટેનું એક ટીમ બનાવી છે, તો અહીંયા હું બીએસસી સેમ થ્રી પેપર ટુ એવી રીતે નામ આપીશ, અને જો એનું કોઈક વર્ણન તમારે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ, અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવું। નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે થોડા સમય બાદ આપણને આપણી ટીમના નામ સાથે, જે નવું નામ આપણે આપ્યું છે એ સાથે, આ રીતનો મેસેજ જોવા મળશે, એડ પીપલ ટુ આપણી જે ટીમનું નામ નક્કી કર્યું છે એ। અહીંયા મિત્ર આપણે બે પ્રકારના વિકલ્પ જોવા મળે છે, સ્ટુડન્ટ અને ટીચર। જો આપણા ડિપાર્ટમેન્ટમાં આપણા બીજા સાથી મિત્રો હોય, સાથી અધ્યાપકો હોય, તો એમના નામ પણ આપણે બનાવેલી ટીમમાં આપણે એડ કરી શકીએ છીએ, જેથી એમને ટીમ બનાવવાનું ના રહે। અને આગળ હું આપને બતાવીશ એમનો રોલ, તો એ પણ આપણી જેમ જ આપણો આપણી ટીમનો ઉપયોગ કરી શકે। આ વિકલ્પ આપણે પછી વધારે ડિટેલમાં જોઈશું, અત્યારે આપણે સ્ટુડન્ટ વિકલ્પ ઉપર ધ્યાન આપીએ। મિત્રો, જ્યારે પણ આપણે ટીમ બનાવીએ ત્યારે આપણી ટીમની સોફ્ટ કોપી અથવા તો હાર્ડ કોપી આપણી પાસે હાથ વગી હોવી જોઈએ। વિદ્યાર્થીઓના નામ આપણને પહેલેથી ખબર હોવા જોઈએ, તો જે કોલેજે લિસ્ટ બનાવેલું છે ક્રેડેન્શિયલનું વિદ્યાર્થીઓનું, કે જેમાં બધા જ વિદ્યાર્થી હશે, તો એમાંથી આપણે આપણા વિદ્યાર્થી શોધી અને આમાં એડ કરવાના હોય છે। તો હું એક્ઝામ્પલ તરીકે મારા વિભાગના ત્રણ ચાર વિદ્યાર્થીઓના નામ એડ કરી અને આપને બતાવું કે આપ કેવી રીતે એન્ટર કરી શકો છો વિદ્યાર્થીઓની ટીમમાં। એક વિદ્યાર્થીનું નામ છે મિત્તલ, તો મિત્તલ નામની બે વિદ્યાર્થીનીઓ સ્ક્રીન પર જોવા મળે છે, પરંતુ અમારી કોલેજમાં આપણે વિષય પ્રમાણે અલગ કરેલું છે, તો એક વિદ્યાર્થીની કેમિસ્ટ્રીની છે, એક કમ્પ્યુટર સાયન્સની છે, હું કમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની સિલેક્ટ કરું છું અને એડ કરું છું। ત્યારબાદ બીજો એક વિદ્યાર્થી છે, એનું નામ છે રાજ, હું એનું નામ એન્ટર કરું છું, અહીંયાથી હું પસંદ કરું છું। મિત્રો ધ્યાનમાં રાખશો, આપણે અહીંયા બે રીતે કરી શકીએ છીએ, જો એક એક વિદ્યાર્થીનું નામ આપણે એડ કરીશું તો જ્યારે જ્યારે એડ વિકલ્પ ક્લિક પર ક્લિક કરીશું ત્યારે એ વિદ્યાર્થીઓ નીચે લિસ્ટમાં જોવા મળશે, અને જો આપણે વધારે વિદ્યાર્થીઓ એડ કરવાના હોય તો આપણે અહીંયા એક કરતાં વધારે વિદ્યાર્થીઓના નામ એક પછી એક લખતા દઈશું, અને ત્યારબાદ ફોર એક્ઝામ્પલ હું આ બે વિદ્યાર્થીઓના નામ છે હું અહીંયા એડ કરીશ, તો બંને વિદ્યાર્થીઓ એક સાથે એડ થશે। વધુ એક વિદ્યાર્થીનું નામ આપણે લઈએ, ફોર એક્ઝામ્પલ હિતેશ, સોરી હિતેશ, અને હું મારી ટીમ તૈયાર થઈ ગઈ છે। આટલું એક્ઝામ્પલ વિદ્યાર્થીઓને એડ કરવાનું હું માનું છું પૂરતું છે, અને ત્યારબાદ હું ક્લોઝ પર ક્લિક કરીશ એટલે મારી ટીમ તૈયાર થઈ ગઈ છે, બીએસસી સીએસ પેપર થ્રી। હવે મારી આ ટીમ પર હું અહીંયા ક્લિક કરીશ તો હું મેનેજ ટીમ, જો મને ભવિષ્યમાં ખ્યાલ આવે કે મારે બીજા નવા મેમ્બર્સ એડ કરવા છે તો અહીંયાથી એડ પણ કરી શકીશ, અને મને એવું લાગે કે મારાથી ટીમ બરાબર બની નથી, આમાં મારે વિદ્યાર્થીઓ અને ટીમ બંને કેન્સલ કરવું છે, તો અહીંયાથી તમે ડિલીટ
ધ ટીમ એવો વિકલ્પ પણ કરી શકો છો. પહેલા આપણે મેનેજ ટીમ પર ક્લિક કરીએ, જોઈએ એમાં શું વિકલ્પ છે. એમાં આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર અહીંયા એડ નંબર્સ, એડ મેમ્બર્સ છે. અહીંયા મેં, હું પોતે ઓનર છું એટલે મારું નામ છે. અહીંયા મેં જે એડ કરેલા વિદ્યાર્થીઓ છે એનું લિસ્ટ અહીંયા જોઈ શકીએ છે. અગાઉ મેં હમણાં આપને વાત કરી એ પ્રમાણે આપનો રોલ, અહીંયા વિદ્યાર્થીનો રોલ છે એ મેમ્બર તરીકેનો હોવો જોઈએ. જો મારા ડિપાર્ટમેન્ટમાં અધ્યાપક હોય અને અધ્યાપકને હું એડ કરું, ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક અધ્યાપકને એડ કરીને બતાવું છું, હું એડ મેમ્બર કરું છું અને અધ્યાપકનો વિકલ્પ પસંદ કરું છું. અને સપોઝ અધ્યાપકનું નામ છે સપોઝ શ્રેયાબેન દવે, તો હું લખું છું એમનું નામ શ્રેયાબેન દવે અધ્યાપક છે, તો હું અધ્યાપકના વિકલ્પ, અહીંયા મેં અધ્યાપક વિકલ્પ પસંદ કર્યો છે, અહીંયા હું અધ્યાપકનું નામ લખું છું, હું અહીંયા એડ કરું છું, તો આ ટીચર એડ મારી આ ટીમમાં થઈ ગયા છે. હું ક્લોઝ કરીશ. જ્યારે હું મેમ્બરનું લિસ્ટ જોઈશ તો મેમ્બરના લિસ્ટમાં ટીચર તરીકે હવે બે મિત્રો છે. તો અહીંયા જ્યારે આ અધ્યાપકને ક્લાસ લેવાનો થાય ત્યારે આ અધ્યાપક પોતાના લોગિનમાં આ ટીમ જોઈ શકશે અને એમને નવી ટીમ બનાવવાની રહેતી નથી. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું તો બહુ બધી ટીમ બનાવવાની રહેશે નહીં. હું માનું છું કે આપણે આ રીતે ટીમ બનાવી શકીએ અને નવી ટીમ પર કેવી રીતે કામ કરવું એ આપ સમજી શકશો. છેલ્લે હું બીજો એક નવો વિકલ્પ પણ આપને બતાવવા માંગુ છું. એ પહેલા આપણે આપણે બનાવેલી ટીમ હું ડિલીટ પણ કેવી રીતે કરી શકાય એ વિકલ્પ પણ આપને બતાવવા માંગુ છું. તો હું અહીંયા આ જે ટીમ છે એમાં હું ડિલીટ ધ ટીમ પર ક્લિક કરું છું. અહીંયા મારી પાસે કન્ફર્મેશન માંગવામાં આવશે, હું અહીંયા કન્ફર્મેશન પર યસ કરું છું અને હું ડિલીટ ટીમ પર ક્લિક કરું છું. ડિલીટ પર ક્લિક કરીશ તો મારી બનાવેલી ટીમ ડિલીટ પણ થઈ જશે. હું બેક ટીમ પર જઈશ તો મારી ઓરિજિનલ જે ચાર ટીમ છે એ જ ટીમ જોવા મળશે. બીજો એક વિકલ્પ એવો પણ છે મિત્રો કે જો ઝડપથી આપણે આપણું કામ કરવું હોય, ફોર એક્ઝામ્પલ બી એ સેમેસ્ટર 3 નામની એક ટીમ છે અને હું ક્રિએટ ટીમ પર ક્લિક કરું છું અને આ જ ટીમના બધા જ મેમ્બર્સને મારે બીજા કોઈક પેપરમાં એડ કરવા છે, તો અહીંયા ક્રિએટ ટીમ નામ કરીશ, અહીંયા હું ક્લાસ આપીશ, અહીંયા હું ટીમનું નામ લખીશ, ફોર એક્ઝામ્પલ બી એ સેમ 3 પેપર 2 સપોઝ. સમજવા માટે જ આપણે કરી રહ્યા છે એટલે હું ઝડપથી કરીશ. 2 આપું છું અને નેક્સ્ટ પર ક્લિક કરીશ. ડિસ્ક્રિપ્શન કશું આપતો નથી, તો નવી ટીમ બનશે. હવે એ ટીમનું નામ બીએ સેમેસ્ટર 3 આપણે અગાઉ આપેલું છે અને એના બધા જ વિદ્યાર્થીનો સમાવેશ મારે અહીંયા કરવો છે, તો મારે નવી ટીમ બનાવવાની જરૂર નથી રહેતી. પણ હું અહીંયા હું લખું છું બીએ સેમેસ્ટર ટીમનું નામ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો બીએ સેમેસ્ટર 3 આવી ગયું છે, મારી ટીમનું નામ આવી ગયું છે. હું એ પસંદ કરું છું અને અહીંયા હું એડ કરું છું. તો આ ટીમમાં જેટલા બી મેમ્બર્સ છે, 45 મેમ્બર્સ છે, તો એ મેમ્બર્સ હું અહીંયા આગળ રાઈટ ક્લિક પર ક્લિક કરું તો એ બધા જ મેમ્બર્સ મારી આ ટીમમાં જોડાઈ જશે. એટલે એકવાર જે ટીમમાં મેં મેમ્બર્સ બનાવ્યા છે એ મેમ્બર્સને મારે ફરી લેવા હોય તો દરેક વખતે એક એક અથવા તો ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ ને પસંદ કરી અને ટીમમાં એડ કરવાની જરૂર નથી, પરંતુ આ વિકલ્પથી આપણે કરી શકીએ છીએ. હું ક્લોઝ કરું છું. બીએસએમ 3 જે આપણે બનાવી એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો, જ્યાં 3 ડોટ હોય છે ત્યાં નવા વિકલ્પો હોય છે. અહીંયા હું મેનેજ ટીમ પર ક્લિક કરું છું અને મેનેજ ટીમ ઉપર હું અહીંયા ક્લિક કરીશ તો મને જે સ્ટુડન્ટ્સ છે એનું લિસ્ટ જોવા મળશે.
आशा छे के आपने हवे टीम बनावानी सरळता रहेशे अने टीम बनी गया बाद केवी रीते आपणे लेक्चर लेवू ए आपणे हवे पछीना विडियोजनी अंदर जोईशुं। बीए सेमेस्टर थ्री जे टीम आपे अहीं जोई हूँ आ टीम आपने फरी अहींथी पण बताऊं। अहीं विद्यार्थीओ मैनेज टीम पर आपणे क्लिक करीशुं तो एज विद्यार्थीओ आपणने फरी जोवा मळशे। तो आशा छे आ 42 मेम्बर्स छे, आशा छे आपने आ वीडियो गम्यो हशे अने आप आपनुं काम सरळताथी करी शकशो। मित्रों ध्यानमां राखशो कदाच एक बे क्रेडेन्शियल पण होय तो हमेशा आप लॉग इन थाव तो साइन आउट थवानुं क्यारे भूलवू नहीं। साइन आउट थशो तो आपने वधु काम करवामां सरळता रहेशे। घणीवार जूना स्क्रीन खुली गया होय रही गया होय अने साइन आउट ना थयुं होय तो घणी बधी मूंझवणो उभी थाय छे। तो ज्यारे पण आप साइन इन थाव तो हमेशा साइन आउट थवानी टेव राखशो। थैंक यू वेरी मच।